વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલ ડોક્ટર ડીસી પટેલની સાઈનાથ હોસ્પિટલ સર્પડન્સના દર્દીઓ માટે આશીર્વાદ સમાન બની રહી છે. ધરમપુરમાં છેલ્લા 6 મહિનામાં સર્પડન્સના 607 જેટલા કેસો સાઈનાથ હોસ્પિટલમાં આવ્યા હતા, જેમને ડોક્ટર ડીસી પટેલે સારવાર કરીને 604 દર્દીઓનું નજીયન આપ્યું છે, જ્યારે 3 દર્દીઓના મોત નિપજ્યા હતા. જ્યારે એનિમલ સેવિંગ સોસાયટી ઉનાઈ દ્વારા ઝેરી સાપોને પકડીને જંગલમાં છોડી મૂકવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કિસ્સો હતો જે માજી કચ્છી ગામ પારસી ફળિયાના છે. એમને લાકડા કાઢતી વખતે જે સ્નેક બાઇટ થઈ હતી એ પણ એક કોબ્રા બાઇટની જ છે, જે ઝેરી નાગ છે, ન્યુરોટોક્સિન નામ ઝેર ધરાવે છે. એમને પણ આ કોબ્રા બાઇટ કરડ્યો હતો આંગળીના ભાગે, અને એમની પણ આ જ રીતે એક સરે જે હાર્ટબીટ એમનું એકદમ સ્લો થઈ ગયેલું હતું, જે એક જોઈ તો એમ કહેવાય કે મરણ પથારીએ પડેલા હોય ને, તો પણ એ ડીસી પટેલ સાહેબ અને એમના સ્ટાફે ખૂબ જ મહેનત કરી અને એમનું પણ હાર્ટબીટ રેગ્યુલર ચાલુ થાય, કન્ટિન્યુ ચાલુ થાય એ રીતે ખૂબ જ સારા પ્રયાસો કર્યા. અને આ શ્રી સાઈનાથ હોસ્પિટલ ધરમપુરમાં ડૉક્ટર છેલ્લા 30 થી 28 વર્ષથી એમનું કાર્યરત સેવા બજાવે છે, અને સ્નેક બાઇટના એવા ઘણા એવા કિસ્સાઓ છે જેવા આજ સુધીમાં તો 17,000થી પણ વધારે કેસીસ થઈ ગયા છે, એમાં ઝેરી અને બિનઝેરી બંને છે. તો એમણે ખૂબ જ એવા સાપોને જે બાઇટ થયેલા એવા વ્યક્તિઓને જે મૃત્યુના અણીએ ગયેલા એમને પણ એવો ડૉક્ટર ડીસી પટેલ સાહેબે બચાવ્યા છે, એટલે એક ધરમપુરમાં તો એક ગોડમેન તરીકે જ નામના પામે છે. અને અમે એક રેસ્ક્યુઅર તરીકે એક એમને આભાર માનીએ છીએ કે અમારા જેવા રેસ્ક્યુઅરને એક સલાહ સૂચન આપીને અમારું એક માર્ગદર્શન કરે છે, એટલે ડીસી પટેલ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ગઈકાલે 7 તારીખે સર્પદંશના 3 દર્દી અવારનવાર અલગ અલગ સમયે અહીં સારવાર માટે લાવવામાં આવેલા, તેમાં 2 કોબ્રા બાઇટના અને 1 કોમન બાઇટનું એટલે કે મનિયારનું. 2 કોબ્રા બાઇટના દર્દીને ખબર હતી કે એમને સર્પદંશ થયો છે, અને એક બાબરખરમ દર્દી એ લોકોએ પોતાના વ્હીકલમાં જેવો સર્પદંશ થયો એટલે તુરંત જ હોસ્પિટલમાં આવી ગયા. કચ્છી ગામના જે માજી દર્દી છે તેમણે 20 મિનિટ સુધી 108ને ફોન કરીને રાહ જોઈને ઘરે બેસી રહ્યા, પણ અલ્ટિમેટલી હોસ્પિટલ પર આવી ગયા. જ્યારે અહીંયા આવ્યા ત્યારે એમનું હૃદયના ધબકારા સંભળાતા ન હતા, નાળી નહોતી ચાલતી, શ્વાસ પણ નહોતા ચાલતા, અને એને આપણે જે કહીએ કે મરણ પામેલા હોય એવું ડિક્લેર કરી શકાય, પરંતુ અમે તરફ થોડી કોશિશ કરીએ એટલે અમારી દર વખતની આ અમારી પ્રોટોકોલ હેબિટ જ છે કે ભલે ને રસ્તે ગમે તેટલા 1/2 કલાક પહેલાં બી મૃત્યુ થયેલું હોય તો પણ એક વાર તો ટ્રાય કરવાની જ, જીવાડવાની છે, તે રીતની અમે કાયમ જ કરતા હોઈએ છીએ. એના ભાગરૂપે એને પણ અમે આ રીતના ટ્રાય કરી. થોડી વારમાં હૃદયના ધબકારા ચાલુ થયા, હૃદય ચાલુ થયું, નાડી ચાલુ થઈ. ત્રીજું જે પેશન્ટ ખરું કોમન ક્રેટનો મનિયારનો, એને તો શું કરડેલું તે ખબર નહીં પડે. એમને તો એવું કંઈક રાતમાં કંઈક કદાચ તાવ આવી ગયો કે શું થયું તો કંઈ જ ખબર નથી. અલ્ટિમેટલી એનું પણ નિદાન અમે આખી હિસ્ટ્રી પરથી એને તપાસીને કોમન ક્રેટનું નિદાન મૂકીને વેન્ટિલેટર પર મૂકી દીધું. એને પણ સ્થિતિ સેમ જ હતી, ધબકારા પણ નહોતા ચાલતા અને એ પણ બહાર આવી ગયું. આજની તારીખે અત્યારે આટલા સમય પછી જે ઇન્જેક્શન ને જે બધી ટ્રીટમેન્ટથી હવે એ અત્યારે 3-3 દર્દી વેન્ટિલેટર પર તો છે, પરંતુ અત્યારે આપણું વર્બલ કમાન્ડ એટલે આપણે એમને કહીએ કે ભાઈ આંખ ખોલો તો આંખ ખોલે છે, પગ હલાવો તો પગ હલાવે છે, અને મારા અનુભવ પ્રમાણે આવતીકાલ સુધીમાં વેન્ટિલેટર બંધ થશે અને એના પછી એની જે કુદરતી મળી નાખેલી છે શ્વાસની એ પણ નીકળી જશે અને ખાતા પીતા થઈ જશે. Okay.